હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે વધુ બે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે વધુ બે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે, ત્યારે અત્યાર સુધીમાં 21 કેસો નોંધાયા છે. 27 જૂન 2024 થી અત્યાર સુધીમાં 21 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે, જેમાં 4 પોઝિટિવ કેસો આવ્યા છે અને 6 બાળકોના મોત થયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 20 સેમ્પલો તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 16નો રિપોર્ટ આવ્યો છે, જેમાં 4 પોઝિટિવ કેસો અને 12 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે, જ્યારે બાકીના 4ના રિપોર્ટ આવવાના બાકી છે. જો કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં 11 દર્દીઓ દાખલ છે, જેમાં 6 વોર્ડમાં અને 5 PICUમાં દાખલ છે. PICUમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, જેમાં 6 મહિનાની બાળકી અને 1 વર્ષનો બાળક છે. રાજસ્થાનના 1 બાળક અને 1 બાળકી એમ 2 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો આવ્યા છે, જે હાલ સારવાર હેઠળ છે. જીલ રાવલ, જેડએસ ટીવી, સાબરકાંઠા. ગઈકાલે આપણી જીમત જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે 2 નવા દર્દી શંકાસ્પદ દાખલ થયેલ છે. એ સાથે કરંટ પરિસ્થિતિની વાત કરીએ તો ટોટલ 11 દર્દી હાલ આપણી હોસ્પિટલ ખાતે દાખલ છે, તેમાંથી 5 દર્દી PICUમાં દાખલ છે અને બાકીના 6 દર્દી વોર્ડમાં દાખલ છે. અને આ 5 દર્દી જે PICUમાં દાખલ છે તે પૈકીના 2 દર્દી વેન્ટિલેટર ઉપર છે. વધુમાં અત્યાર સુધીમાં આપણે ટોટલ 20 સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલેલા છે, જેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ચાંદીપુરા વાયરસ માટે, અને બાકીના 12 સેમ્પલ છે એનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે, અને 4 સેમ્પલ જે આપણે GBRC ખાતે મોકલ્યા છે એની ટેસ્ટિંગનો રિપોર્ટ અવેઇટેડ છે.